દીવ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન દ્વારા તેમજ મહિલા શક્તિ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ધોધલા મુકામે સ્થાનિક મહિલાઓ સેલ્ફ હેલ્પ ગ્રુપ બહેનો માટે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાર એસોસિએશન તેમજ મહિલા શક્તિ કેન્દ્ર દીવના સંયુક્ત ઉપક્રમે ગોગલા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સભાખંડ ખાતે સ્થાનિક મહિલાઓ તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો માટે જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જજ મહેશ પી સરાફ સાહેબ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ એક્ટ 2005 અન્વયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કાયદાઓ અંગેની જાણકારી તેમજ દ્રષ્ટાંતો આપી તે અંગેની સમજણ આપી હતી. સાથે સાથે કોર્ટની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા. મહિલાઓમાં વિશેષ જાગૃતતા આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમમાં દીવ જિલ્લાના અતિથિ વિશેષ મુખ્ય મહેમાન જજ મહેશ પી સરાફ સાહેબ, દીવ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર એસ જે ચુડાસમા, વકીલ ટી આર દેસાઈ, આર એમ સોલંકી, બાર એસોસિએશનના મેમ્બર્સ, દીવ આરોગ્ય વિભાગ અધિકારી ડૉક્ટર કે વાય સુલતાન, શ્રીમતી ગાયત્રી આર જાટ, સીડીપીઓ દીવ જિલ્લા, બાર સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટ, આભા મહેતા, મહિલા કલ્યાણ અધિકારી શ્રીમતી હેમાક્ષીબેન રાજપૂત, એસએચજી આગેવાન, એસએચજી મેમ્બર્સ, કોર સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ વિભાગના જિલ્લા સમન્વયક દેવાંગ પરકરા, દીપા વાજા, હેમલતા ઘોકર, સાગરભાઈ, પારસભાઈ પૈડા તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. દીવ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, દીવ એસોસિએશન બાર અને મહિલા શક્તિ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજ રોજ CHC ગોગલાના કોન્ફરન્સ હોલમાં મહિલાઓમાં જાગૃતતા આવે તે માટે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ અધિનિયમ 2005 માટે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં સરાફ સાહેબ દ્વારા મહિલાઓને ડોમેસ્ટિક વાયલન્સના પ્રકારો જેમ કે શારીરિક હિંસા, આર્થિક હિંસા, જાતીય હિંસા અને શાબ્દિક હિંસા વગેરે વિશે વિસ્તૃતમાં માહિતી આપી અને તે આજરોજ દીવ કોચ દ્વારા તથા મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા એક પ્રોગ્રામનું આયોજન રાખવામાં આવેલું હતું. તે ગોગલા હોસ્પિટલ કેન્દ્રમાં રાખવામાં આવેલું હતું. તેમાં ઉપસ્થિત જજ સાહેબ અને વકીલ સ્ટાફ હતા. એમાં CDPU સ્ટાફ હતો અને DCPU સ્ટાફ બી સામેલ હતો. તે લોકોએ અમને SHG ગ્રુપના બહેનોને આમંત્રિત કરી અને આવા સરસ પ્રોગ્રામમાં અમને બોલાવેલા હતા અને એવી એક સરસ માહિતી બી આપેલી હતી કે ઘરેલું હિંસા અને એના નિયમો વિશે